જામનગરના બર્ધન ચોક પાસે મંગળવારની મોડી રાત્રે પૈસાની ઉઘરાણીના મામલે એક યુવાનની કરાયેલી હત્યાના બંને આરોપીઓને પોલીસે પકડી પાડ્યા હતા. આરોપીઓનો મુદ્દામાલ કબજે કરી તેઓને રિમાન્ડ પર લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે. ગઈકાલે સિટી એ ડિવિઝનમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 207/2018નો એક ગુના, મર્ડરનો એક ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આજે રફીક મરડિયા કરીને જે છે એનું ખૂન થયેલ હતું અને કોઈ નજીર બાપુ કરીને છે એને એનું ખૂન કર્યું. માત્ર 18,000 રૂપિયાની લેવડ દેવડનો મામલો હતો અને આ જે મરનાર જે છે એ 18,000 રૂપિયા માંગતો હતો અને વારંવાર એની પાસે ઉઘરાણી કરતો હતો, જેથી ગુસ્સામાં આવી જઈને આને છરી વડે એના પર છાતીમાં તેમજ બીજા બગલની પાસે તેમજ પાછળના ભાગમાં હુમલો કરી એનું મોત નિપજાવવામાં આવેલું. આ બંને આરોપીઓ જે નઝીર અને અઝરુ, આ બંને જણા આજરોજ મહાપ્રભુજીની બેઠક પાસેથી ગોંડલ તરફ ભાગી જવાની તૈયારીમાં હતા અને અમારા સિટી એ ડિવિઝનના પીઆઈ બુવળ સાહેબ તથા એમના સ્ટાફ ગોયલ સાહેબ તેમજ એમના સ્ટાફના માણસોને આ બાતમી મળેલી હતી અને આ બંને આરોપીઓને આજરોજ પકડી લેવામાં આવેલા છે અને હાલમાં કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. જ્યારે જામનગરના ભારે ભીડવાળવાળા મનાતા વિસ્તારમાં ખંભાળિયા ગેટ ચોકીથી 100 મીટરના અંતરે આવેલ ડોક્ટર બક્ષીના બંગલામાં ચોકીદારની હત્યા નિપજાવી અને ચોરીની બનાવના ઘટનાને અંજામ આપીને ફરાર થયેલ આરોપી આંગી પોલીસ સઘન તપાસ ચલાવી રહી હતી અને અંતે જામનગર એલસીબીને આ ગુનાનો ભેદ ઉકેલી જિલ્લા પોલીસ વડા શરદ સિંગલે પત્રકાર પરિષદ સંબોધી હત્યાના ખુલાસા કર્યા હતા. ગઈ માસે 31 તારીખે એક મર્ડર ડૉક્ટર બક્ષીને બંગલેમાં થયા હતા. એમાં અમે ખાસ કરીને ઘણી બધી ટીમો બનાવી હતી અને એલસીબીનો ખાસ કામ સોંપ્યો હતો અને અમે કડી મળી કે અહીંયા 10 દિવસથી એક ચોકીદાર આવે છે આ સિક્યોરિટી બાબતમાં, દિવસમાં એનો ચોકીદારી કરવાની હોય અને આ જ્યારે મર્ડર થયો ત્યારથી ગુમ છે, તો એનો અમે બધું ચકાસણી કરાવી પર એમાં એનો પરમાનન્ટ એડ્રેસ અહીંયા જામનગરનો બતાવતો હતો. તો મેં સિક્યોરિટી એજન્સીવાળાઓનો બોલાવ્યો, આ સોની સિક્યોરિટી એજન્સીને ત્યાં કામ કરતો હતો, એનો પૂછપરછ કરી તો એનો બતાવ્યો કે 15 દિવસ પહેલાં એની એજન્સીમાં આવ્યો છે અને એની કોઈ પોલીસ વેરિફિકેશન થઈ નથી અને આ બહારનો બિહારનો છે અને સમસ્તીપુર એનું મૂળ વતન છે. અને અમે જ્યારે એનો મોબાઈલ અને બીજા ટેકનિકલ ડિટેલ્સ નીકાળી તો એનો બધા બંધ હતા, ફિર ભી અમે એક સફળતા મળી કે ભાઈ એનો આ માહિતી મળી કે આ ત્યાં જવા માટે નીકળી ગયા છે, ગાડી પણ એના પાસે છે, પર એનો અમદાવાદ જવા સુધી એટલો ખબર પડી ગઈ કે ભાઈ આ છેક ગાડી બિહાર લેકર નહીં જઈ શકે, તો એને બરોડામાં ટ્રેન માટે ટ્રાય કર્યો પર એનો કોઈ ટ્રેન આ દિવસે મળી નથી. પછી અમદાવાદ આવ્યો, અમદાવાદથી એને ભોપાલ સુધી બસ લીધી. અમે ઇન્દોર, ભોપાલ, રીવા, સતના અને ત્યાંનો એસપીનો વાત કરીને પણ અમે નાકાબંધી કરાવી હતી, પણ ત્યાંથી આ છટકી ગયો હતો. પછી આ સમસ્તીપુર જઈને રૂક્યો અને અમારી પોલીસ એને પાછળ હતી. અમે ત્યાં 2 દિવસ પણ રેકી કરાવી કે ક્યાં રહે છે, કે બીજા રાજ્યમાં જ્યારે જાય તો વધારે સતર્કતા વર્તવાની હોય છે અને ત્યાં 3 દિવસથી વધારે, બહુ વધારે વરસાદ ચાલતી હતી, જેના કારણે અમારું 2-3 વાહન પણ બ્રેકડાઉન થયા છે. પર અંતે અમે સફળતા મળી અને અમે આરોપીનો ત્યાં કોર્ટમાં પેશ કર્યો અને ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને આવ્યા છે. આજે એનો ટ્રાન્ઝિટ રિમાન્ડ પૂરી થાય છે, એના પહેલાં અમે એની રિમાન્ડ માંગવામાં આવશે. અને એક બાબત જો ગંભીર છે કે એને અહીંયા આવીને અહીંનો એડ્રેસથી આધાર કાર્ડ બનાવ્યો, આ પણ તપાસનો વિષય છે, અને આ આધાર કાર્ડ ઉપર એને 2-3 સિમ કાર્ડ અહીંયા વાપર્યો અને કોઈ પણ જગ્યાએ એનો પરમાનન્ટ એડ્રેસનો કંઈ ઉલ્લેખ ન હતા. તો આ તપાસનો વિષય છે અને અમે બધી રિમાન્ડ મેળવે પછી આ બધું તપાસ કરવાની છે.